વેરાવળ ખાતે આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કથિત ગેરરીતિ ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે રાજ્યપાલ સહિત રાજ્ય સરકારમાં આ મામલે ઇમેઇલ દ્વારા ફરિયાદ મોકલવામાં આવી છે આ મામલે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ નિવેદન આપ્યું છે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને બદનામ કરવાનું કામ છે જે દ્વારા ફરિયાદ કરવામાં આવી તે ગુમનામ અને ફ્રોડ છે અને આ આક્ષેપો પાયા વિહોણા આક્ષેપો છે ત્યારે આ પ્રકારની નનામી ફરિયાદ અરજી કરનારને શોધવા માટે યુનિવર્સિટીએ પોલીસની મદદ લેવાની તૈયારી દર્શાવી છે આવી નનામી અરજીઓ તો બહુ વાર થતી હોય છે આ મારા ધ્યાનમાં ત્રીજી વાર આવ્યું છે સરકારશ્રીમાં પણ આવી અરજીઓ થઈ હતી અને એમના દ્વારા તપાસ આવી છે તટસ્થ તપાસને અંતે પણ સરકારશ્રીને બધું અમે જણાવી દીધેલું છે દાખલા તરીકે અહીં એક આક્ષેપ એવો થયો કે વિપુલ જાદવ કરીને બે હજાર ઓગણીસમાં ભરતી હશે મારા પૂર્વ કુલપતિના સમયમાં હવે એમને અને દશરથ જાદવ અટક એક છે પણ એમનો કોઈ સંબંધ નથી દશરથ જાદવનું નિવાસસ્થાન ક્યાંક બીજે છે અને આ વિપુલભાઈ જાદવનું નિવાસસ્થાન જુદે છે લોહીનો પણ કોઈ સંબંધ નથી આમ કલ્પના કરીને અટકે એક હોવાને નાતે આ આમના ભત્રીજા છે એ ટાઈપના આક્ષેપો થાય છે જે સદંતર ખોટા છે એક તો ઈર્ષા અને દ્વેષભાવથી પ્રેરિત થઈને અથવા તો યુનિવર્સિટીનું કામ ખોરંભે પડે એવી મેલી મુરાદ રાખીને આવી અન્નનામી અરજીઓ થતી હોય છે જેની તપાસ કરીએ ત્યારે હકીકતમાં ન તે વ્યક્તિ હોય છે ન કોઈ સરનામું હોય છે અમે આવા લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્રમાણ સાથે તમે રજૂ કરો સાચી હકીકત જાણો અને અમે પણ પ્રાથમિક તપાસમાં આ જાણવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ એ ફેક નીકળતું હોય છે ન એ સરનામું સાચું હોય છે ન એ વ્યક્તિ હાજર હોય છે આ ઈમેલ દ્વારા જે બધાને મેસેજ અત્યારે મોકલ્યા છે એ મેસેજનું અમે પ્રાથમિક તપાસ કરી તો એ ફેક મેસેજ લાગે છે આગળ જતાં અમે એવું લાગશે તો પોલીસ તપાસ કરી અને આની અગાઉ કાર્યવાહી કરીશું